વધુ વાત ન કરતા ચાલો શરૂ કરીએ આજનો ટોપિક ધોરણ છ પ્રકરણ સાત વનસ્પતિની જાણકારી મેળવીએ તમારી આસપાસની વનસ્પતિને જુઓ તમે અવલોકન કરશો કે કેટલીક વનસ્પતિ નાની છે તો કેટલીક મોટી છે તો કેટલીક માત્ર લીલા ધબ્બા જેટલી કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકની ઝીણા વાદળી રંગના કેટલીકમાં એક પણ ફૂલ નથી આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં રસ્તા પર બાગ બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોઈએ છીએ ખરું ને તો ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે વનસ્પતિના અંગો જેવા કે મૂળ જે જમીનની નીચે હોય છે પ્રકાંડ કે જેને આપણે થડ કહીએ છીએ પરણો કે જે લીલા રંગના હોય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પુષ્પો વિવિધ રંગના સુગંધના અને સુગંધ વગરના પણ હોય છે ફળ કે જે સ્વાદમાં પણ વિવિધતા ધરાવે છે રંગમાં પણ વિવિધતા ધરાવે છે ડાળીઓ અને આ સિવાય જે અહીં મેન્શન નથી એ બીજ આમ વનસ્પતિના કુલ સાત અંગો છે હવે એવી વનસ્પતિનું અવલોકન કરો જે કદમાં તમારાથી નાની હોય હવે એવી જે કદમાં તમારા જેટલી જ હોય અને ત્યારબાદ એવી કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેના પ્રકાંડને અડકીને અનુભવો અને તેને હળવીથી વાળવાનો પ્રયત્ન કરી જુઓ તે કુમળું છે કે મજબૂત ધ્યાન રાખો કે પ્રકાંડ ભટકી ન જાય ઊંચા વૃક્ષોની જાડાઈ માપવા તેને બાથ પડો વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી ઉગે છે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી ધ્યાનથી જુઓ આ લક્ષણોને આધારે મોટા ભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે છોડ ક્ષુપ અને વૃક્ષ છોડ જે વનસ્પતિમાં પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે સામાન્ય રીતે તે નાના હોય છે અને તેને વધારે ડાળીઓ હોતી નથી અહીં આપણે ફુદીનાનો છોડ જોઈ રહ્યા છીએ કે જે સામાન્ય રીતે કદમાં નાનો છે તેને ડાળખીઓ પણ ઓછી છે અને તેમના પ્રકાંડ કુમળા છે અને લીલા છે આવા જ છોડના અન્ય ઉદાહરણો પણ છે જેમ કે ઘઉં રાય ગાજર થાણા બીટ વગેરે ક્ષુપ કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી આવી વનસ્પતિને ક્ષુભ કહે છે અહીં આપણે જે વનસ્પતિ જોઈ રહ્યા છીએ તેની શાખાઓ આધાર પાસેથી નીકળે છે અને તેનું પ્રકાંડ ભલે બહુ જાડું નથી પણ છતાં મજબૂત છે અને આ ક્ષુપનું ઉદાહરણ છે આવા અનેક બીજા ઉદાહરણો પણ છે જેમ કે દાડમ મહેંદી જાસૂદ વગેરે વૃક્ષ કેટલીક વનસ્પતિ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથય પ્રકાંડ હોય છે અને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલ હોય છે આવી વનસ્પતિને વૃક્ષ કહે છે વૃક્ષો ઘણા ઊંચા હોય છે અને તેના પ્રકાંડ પણ કઠણ હોય છે જાડા હોય છે મજબૂત હોય છે અને કથ્થઈ હોય છે અને એ પ્રકાંડમાં જમીનથી ઘણે ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે અને આ જે વનસ્પતિ છે તે પ્રકારની વનસ્પતિને વૃક્ષો કહે છે જેમ કે રાયણ વડલો આંબો શીમડો વગેરે શું તમે ક્યારેય આવા લક્ષણોથી અલગ પ્રકારના લક્ષણો ધરાવતી વનસ્પતિ જોઈ છે કે જે છોડ ક્ષુભ કે વૃક્ષથી અલગ હોય જેને ઉપર ચડવા માટે આ ધારની જરૂર હોય ભૂપ્રસારી અને વેલાઓ નબળા પ્રકાંડની વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન પર ફેલાય છે તેને ભૂપ્રસારી કહે છે જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી ઉપર ચડે તેને વેલા કહે છે અહીં આપણે જે જોઈ રહ્યા છીએ તે વનસ્પતિ જમીન પર ફેલાયેલી છે એટલે કે તે વનસ્પતિ ભૂપ્રસારી વનસ્પતિ છે જ્યારે હવે આપણે જે જોઈ રહ્યા છીએ તે છે આપણો મની પ્લાન્ટ કે જેને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે આથી તે વેલા તરીકે ઓળખાય છે જેમ કે દૂધીના વેલા દ્રાક્ષના વેલા કારેલાના વેલા વગેરે સો નાવ ધીસ ઇઝ ઇટ એટ હોમ તમારી આસપાસ આવેલી વનસ્પતિનું અવલોકન કરી છોડ ક્ષુભ વૃક્ષ અને વેલામાં વર્ગીકરણ કરો Thank you so much for watching. Keep learning and stay connected with Mother Nature. Thank you.